વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટમાં હું ધવલ ભીમજિયાણી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ આપણું પર્યાવરણનું એક નવું ચેપ્ટર ચેપ્ટર નંબર સિક્સટીન જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન સૌથી પહેલાં તો આ ચેપ્ટર છે એનું વેઇટેજ શું છે બોર્ડની એક્ઝામ માટે તો બે માર્કનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે અને સાથે સાથે એક એક માર્કના બે પ્રશ્નો પૂછાય છે તો બે એક બે અને એક ગુણ્યા બે એટલે બે એટલે ટોટલ ચાર માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાશે અથવા તો એવો પણ બની શકે કે એક માર્કનો બે ને બદલે એક પ્રશ્ન પૂછે એવું પણ શક્ય છે કારણ કે તમને ખબર છે કે પેપર કાઢનાર વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ બ્લુ પ્રિન્ટમાં ફેરફાર કરી શકે છે તો ગણતરી એવી રાખવાની કે આમાંથી મોટો ત્રણ માર્કનો કે ચાર માર્કનો ક્વેશ્ચન ક્યારેય નહીં પૂછાય બે બે માર્કના ક્વેશ્ચન્સ છે એવા જ મેં તમને અહીંયા મટિરિયલ્સમાં મોકલેલા છે અને એવા જ પ્રશ્નો વિશે આપણે વાત કરવાના છીએ ભણીશું આખું ચેપ્ટર જ પરંતુ પ્રશ્નોના સ્વરૂપમાં અને જે બે બે માર્કના પ્રશ્નો છે એ રીતે જ તમને હું ભણાવીશું સાથે સાથે એક માર્કનો એક અથવા બે પ્રશ્ન છે એ પૂછી શકાય છે તો ધ્યાન રાખજો દરેક માહિતીઓ જે આવે છે ઇન્ફોર્મેશન્સ જે આવે છે એ મગજમાં સ્ટોર કરતા રહેજો તો શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની ચેપ્ટરનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી સૌથી પહેલી વાત આ શબ્દનો અર્થ શું તો એવો જ પહેલો પ્રશ્ન છે આપણો નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ઉદાહરણ આપી સમજાવો મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે નૈસર્ગિક શબ્દનો મતલબ થાય પ્રાકૃતિક અને એ સ્ત્રોતોનો જો મનુષ્ય ઉપયોગ કરે બરાબર તો એને કહેવામાં આવે નૈસર્ગિક સ્ત્રોતો જ પ્રાકૃતિક જ પણ એ આપણા માટે શું બન્યા સ્ત્રોત બન્યા આપણે શું કરીએ છીએ એનો વિવિધ હેતુઓ માટે ઉપયોગ અને પાછા છે કેવા તો કે પ્રાકૃતિક છે કુદરતી છે તો આવા સ્ત્રોતોને આપણે શું કહીએ નૈસર્ગિક સ્ત્રોતો ટુ ઇઝી ડેફિનેશન તો આવા કુદરતી હોય અને આપણને ઉપયોગમાં આવતા હોય અલગ અલગ હેતુઓ માટે એવા નૈસર્ગિક સ્ત્રોતોના ઉદાહરણો કયા તો કે જમીન પાણી હવા જંગલો વન્યજીવો કોલસો પેટ્રોલિયમ આવા અઢળક ઉદાહરણો છે કે જે નૈસર્ગિક સ્ત્રોતોમાં સમાવિષ્ટ કરી શકાય છે તો આ થયો મિત્રો તમારો પહેલો સવાલ તમે જોઈ શકો છો ખૂબ સહેલું ચેપ્ટર છે અઘરું જરા પણ નથી બરાબર તો આમાંના જે ત્રણ માર્ગ છે એ રોકડે રોકડા આપણા હાથમાં આવી જવા જોઈએ ક્યાંય આપણે એરર કરીશું નહીં બરાબર કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉત્સર્જનના નિયમન માટે નિયમન શા માટે જરૂરી છે સૌથી પહેલી વાત તો કાર્બન ડાયોક્સાઇડ છે ગ્રીન હાઉસ વાયુ છે કેવો વાયુ છે ગ્રીનહાઉસ વાયુ તમને જાણો જ છો તમે ધોરણ નવમાં ભણીને આવ્યા છો ચેપ્ટર નંબર ચૌદની અંદર ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આપણી જે પૃથ્વી છે એમની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વાતાવરણમાં જો પ્રમાણ વધે તો સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે યુવી અલ્ટ્રાવાયોલેટ વિકિરણો તેની ગરમીને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ ગરમી જે શોષી લીધેલી હોય એના કારણે વાતાવરણને ગરમ બનાવે છે હુંફાળું બનાવે છે અને એના કારણે જે પૃથ્વી છે એના ફરતે ચાદર જેવી કામળા જેવી રચના કરે છે બરાબર તો આ પ્રકારની જે રચના થાય એના કારણે પૃથ્વીનું ટેમ્પરેચર છે વધે છે અને એ અસર જે આર્ટિફિશિયલ ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવ્યા હોય તમે કદાચ કોઈ ખે બગીચા જોયા હોય અથવા તો ખેતી એ પ્રકારની જોઈ હોય તો લીલા કલરની નેટવાળું ઘર બનાવી દેવામાં આવ્યું હોય અને એની અંદર પાક ઉગાડવામાં આવતા હોય આનો ફાયદો શું થાય તો કે બહારથી પ્રકાશ છે એ થોડો થોડો અંદર તો આવે પણ અંદરની ગરમી બહાર જઈ શકે નહીં સેમ એવી જ પરિસ્થિતિ કોની થઈ જાય પૃથ્વીની શા માટે આવી પરિસ્થિતિ થાય કારણ કે વાતાવરણમાં કયો વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ કે જે ગરમીને શોષી રાખે છે એટલા માટે પૃથ્વીમાં પણ આવી ગ્રીન હાઉસ જેવી અસર ઉદભવે છે હવે આ ગ્રીનહાઉસ અસરના કારણે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થશે વૈશ્વિક તાપમાન છે એમાં શું થશે વધારો વૈશ્વિક એટલે કે ગ્લોબલ અને તાપમાન વધવું એટલે કે વોર્મ થવું વોર્મ એટલે હુંફાળું થવું ગરમ થવું તો આ ઘટનાને આપણે શું કહીએ ગ્લોબલ વોર્મિંગ અથવા વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો તો કાર્બન ડાયોક્સાઇડનું વાયુનું જો વધારે પ્રમાણમાં ઉત્સર્જન કરવામાં આવે તેનું નિયમન ન કરવામાં આવે તો ગ્રીનહાઉસ વાયુ છે માટે તે વૈશ્વિક તાપમાનમાં વધારો પ્રેરે છે તેનાથી આબોહવાકીય અનિચ્છનીય ફેરફારો થાય છે આમ કાર્બન ડાયોક્સાઇડનું નિયમન જરૂરી છે આ ઉપરાંત પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ સજીવોના શ્વાસોશ્વાસ માટે અગત્યનો નથી બરાબર પ્રદૂષક વાયુ છે તો એટલા માટે આબોહવા માટે પણ તે અનિચ્છનીય ફેરફારો પ્રેરે છે માટે તેનું નિયમન જરૂરી છે હવે આપણા દેશની અંદર પ્રદૂષણને નિયંત્રણ કરતો એક બોર્ડ કામ કરે છે અને બોર્ડનું નામ છે સીપીસીબી સી ફોર સેન્ટ્રલ પી ફોર પોલ્યુશન સી ફોર કંટ્રોલ બી ફોર બોર્ડ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બરાબર તો આ છે સીપીસીબીનું ફૂલ ફોર્મ આવા ફૂલ ફોર્મ યાદ રાખવા કારણ કે એક એક માર્કમાં આવી જ વસ્તુઓ પૂછાઈ જતી હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના પ્રમાણમાં નિયંત્રણ સાધવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શું પગલાં લેવામાં આવ્યા તેમાંથી અગત્યની બાબતો જણાવો ઇન્ટરનેશનલી જાપાન જે કન્ટ્રી છે એ જાપાનનું એક શહેર છે ક્યોટો કેવું છે ક્યોટો આ ક્યોટો શહેરની અંદર વિશ્વના ઘણા બધા દેશો છે અગ્રણીઓ પર્યાવરણવિદો અને મંત્રીઓ છે તે ભેગા થયા મિનિસ્ટર્સ મળ્યા અને આ મિનિસ્ટર છે એમણે ઓગણીસો સત્તાણુંની ની અંદર એક પ્રોટોકોલ તૈયાર કર્યો શું તો કે આ પ્રોટોકોલ મુજબ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં છોડવામાં આવે છે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં છોડવામાં આવે છે તેના થોડા ઘણા વર્ષો પછી તે કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં નિયમન લાવી શકાશે ટૂંકમાં ઓગણીસો ને સત્તાણુંમાં જે બેઠક મળી એમાં એવું કંઈક નક્કી થયું કે જે હાલના ધોરણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે અને પછીના વર્ષોમાં એટલો બધો કાર્બન ડાયોક્સાઇડ તો આપણે ઉત્સર્જિત થવા જ નહીં દઈએ તેનું પ્રમાણ છે ઘટાડીશું તેની અંદર શું લાવીશું નિયંત્રણ લાવીશું બરાબર તો ઇન્ટરનેશનલી ઓગણીસો ને સત્તાણુંની અંદર જાપાન દેશના ક્યોટો શહેરની અંદર આ પ્રોટોકોલ છે એ તૈયાર કરવામાં આવ્યો હતો આ પ્રોટોકોલ અમલમાં મૂકાયો ક્યારે તો કે સોળ ફેબ્રુઆરી બે હજાર પાંચ અને બહુ બહોળી બહુમતી સાથે એકસો ને ઓગણ દેશોએ આ કરાર ઉપર આ પ્રોટોકોલ ઉપર સાઈન કરી હતી અને હાલમાં એ વસ્તુ છે એ કાયમ પણ છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે તેને ઘટાડવા માટે જે આ પ્રયાસ થયો હતો તે સારી રીતે કાર્ય કરે છે તેનાથી વાસ્તવિક રીતે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વાતાવરણમાં જેમ છોડવામાં આવતું હતું તેને ઘટાડી શકાયું છે હવે એનો જવાબ આપણે જોઈએ માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જિત થતો કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે આશરે ગ્રીનહાઉસ અસરમાં પચાસ ટકા ભાગ એકલા કાર્બન ડાયોક્સાઇડનો હશે બાકીના બધા વાયુઓ છે થોડા થોડા પ્રમાણમાં અસર દર્શાવશે પણ મુખ્ય કોણ છે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના નિયમનના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ક્યોટો પ્રોટોકોલ આધારિત છે જે કાંઈ પણ એનું નિયમન કરવા માટેના સિદ્ધાંતો ઘડવામાં આવ્યા એ કોની અંદર છે ક્યોટો પ્રોટોકોલમાં આવેલા છે જાપાનના ક્યોટો શહેરમાં ડિસેમ્બર ઓગણીસો ને સત્તાણુંમાં આ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો સોળ ફેબ્રુઆરી બે હજાર પાંચમાં તેને અમલીકરણમાં મુકાયો હતો ડિસેમ્બર બે હજાર છની ની અંદર કુલ એકસો ને ઓગણ દેશોએ આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા આ કરાર મુજબ ઔદ્યોગિક દેશોએ જે ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ છે બરાબર અમેરિકા છે યુકે છે ફ્રાન્સ છે ઇન્ડિયા હાલમાં થોડા ઘણા ધોરણે ચાઇના ખૂબ મોટું ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રી છે આવા દેશોએ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓનું સંયુક્ત ઉત્સર્જનમાં ઓગણીસો નેવુંના સ્તર કરતાં સરેરાશ પાંચ ટકા ઘટાડો કરવાનો હતો નાઇન્ટીન નાઇન્ટીની અંદર જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થતો તો એના કરતાં પાંચ ટકા ઓછો કાર્બન ડાયોક્સાઇડ છે તે ઉત્સર્જિત થાય એ પ્રકારની ગોઠવણ છે તે કરવાની હતી બરાબર એ પ્રકારનું છે એ કરાર કરવામાં આવ્યો હતો તો આ છે ક્યોટો પ્રોટોકોલ અને ખરેખર એ ઘટાડો છે થયો પણ હતો વાસ્તવિક રીતે બરાબર આ ખાલી એવી વાતો નથી ઇન્ટરનેશનલી જે કાંઈ પણ પગલાં લેવામાં આવે એમાં ભારત દેશ કદાચ આળસ કરે પણ બાકીના દેશો આ વસ્તુને સિરિયસલી લે છે અને એના ઉપર અમલ પણ થાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય કયો બેસ્ટ વૃક્ષારોપણ પૃથ્વી પર વનસ્પતિના લીલા આવરણની જાળવણી આટલું જ કરવાની જરૂર છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગમે એટલું વધારે હશે સામે જો વૃક્ષો હશે તો વૃક્ષો શું કરશે જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થશે તેને એબ્સોર્બ કરી લેશે અને પ્રકાશ સંશ્લેષણની મદદથી ખોરાક તૈયાર કરી નાખશે અને એની સામે વાતાવરણમાં શું ઉત્પન્ન કરશે ઓક્સિજન તો વૃક્ષારોપણ કરવું અને પૃથ્વી પર વનસ્પતિના લીલા આવરણની જાળવણી કરવી એ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય છે વૈશ્વિક ઉષ્ણતા એટલે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું હમણાં જ હમણાં મેં તમને વાત કરી દીધી કે જે ગ્રીનહાઉસ અસર હશે એના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય અને વૈશ્વિક તાપમાનમાં વધારો થવો એને જ આપણે શું કહીએ વૈશ્વિક ઉષ્ણતા કહીએ અને એનું મુખ્ય કારણ શું છે ગ્રીનહાઉસ અસર થવી ગ્રીન હાઉસ વાયુઓમાં થતો વધારો તો વ્યાખ્યા કંઈક આવી બનશે ગ્રીનહાઉસ વાયુમાં થતા વધારાના કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહે છે મેઇન આ જે મેં લાઇન કરી છે એટલા શબ્દો છે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહે છે એનું કારણ શું છે ગ્રીનહાઉસ વાયુમાં થતો વધારો નીચે આપેલ શોર્ટ ફોર્મના પૂરા નામ લખો ભાઈ બહુ અગત્યનું છે આ બધું હમણાં થોડી વારમાં જ આવશે પરિચય એનજીઓ કદાચ આનું તો તમને એમને મેં આવડતું હોય એન ફોર નોન જી ફોર ગવર્મેન્ટ અને ઓ ફોર ઓર્ગેનાઇઝેશન બિન સરકારી સંસ્થા ઘણી વખત તમે સાંભળ્યું હશે કે પર્યાવરણ મિત્ર એનજીઓએ આવું કામ કર્યું બરાબર અથવા તો ફલાણા એનજીઓએ આ કામ કર્યું તો એનજીઓ છે એ સરકારના નેજા હેઠળ નથી ચાલતી એવી ખાનગી પ્રકારની સંસ્થાઓ છે કે જે આમ જુઓ તો નોન પ્રોફિટેબલ હોય છે બરાબર એની અંદર કોઈ પ્રોફિટ હોતું નથી હમણાં આપણે જે લાસ્ટ યર ટૂર કરી હતી તમને યાદ હોય ધોરણ નવમાં જે વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણતા હતા એ વિદ્યાર્થીઓને કદાચ યાદ હશે કે આપણે ઇનવિન્સિબલ એનજીઓમાંથી એ ટૂર કરેલી તો ઇન્વિન્સિબલ એનજીઓ છે એ આ જ પ્રકારની એક બિન સંસ્કારી બિન સરકારી સંસ્થા છે એમ સોરી બિન સરકારી સંસ્થા છે તો આ સંસ્થા છે કોઈપણ પ્રકારનો પ્રોફિટ કર્યા વગર ઓછામાં ઓછા ખર્ચમાં સુવિધા પ્રોવાઈડ કરે છે અને લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે તો આને કહેવામાં આવે છે એનજીઓ ત્યારબાદ સી એસ ઇ ધ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અહીંયા જે વાતો આવે છે ને આ પર્યાવરણના સંદર્ભમાં કામ કરતી સંસ્થાઓના નામ છે ધ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરોમેન્ટ વિજ્ઞાન અને પર્યાવરણનું કેન્દ્ર બરાબર આ પ્રકારની એક સંસ્થા છે ત્યાર પછી છે ટેરી ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ એનર્જી એટલે ઉર્જા રિસોર્સિસ એટલે સંસાધનો અને ઇન્સ્ટિટ્યૂટ બરાબર ટી ઈ આર આઈ ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી આવે છે ડબલ્યુ ટીઆઈ ડબલ્યુ ફોર લાઈફ ટી ફોર ટ્રસ્ટ આઈ ફોર ઇન્ડિયા વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ડબલ્યુ એવી બિનસર એવી બિન સરકારી સંસ્થાઓ અને પર્યાવરણની જાળવણી અને સંરક્ષણને પ્રોત્સાહિત કરતા સંગઠનોના નામ આપો કે જે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે કાર્ય કર્યા કાર્ય કરતા હોય ટૂંકમાં સરકાર છે એ તો કામ કરે જ છે પણ આ ઉપરાંત બિન સરકારી એવી સંસ્થાઓના નામ આપો બરાબર અને એ પ્રકારના કાર્યક્રમો જે ચાલે છે બરાબર એ સંગઠનો છે એના નામ આપો કે જે પર્યાવરણના નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે પ્રોત્સાહન પૂરું પાડતા હોય અને સતત કાર્યરત હોય તો બે એનજીઓ છે સિકોલોજી અને મેરા દેશ સી કોલોજી અને મેરા દેશ આ બંને ફાઉન્ડેશન છે એ એનજીઓસ છે અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અને સંરક્ષણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે હવે એ વળી કેવી રીતે પ્રોત્સાહિત કરતા હશે તો કે કોઈ વ્યક્તિઓ છે એ વધારે પડતા વૃક્ષો વાવે છે તેની નોંધ લે છે તેને પ્રોત્સાહન આપી અને કોઈ વસ્તુ આપી અથવા તો એને એપ્રિશિએટ કરી એને ન્યૂઝની અંદર આપે છે કોઈ વ્યક્તિ છે વાઇલ્ડ લાઈફને બચાવે છે અથવા તો એના માટે સારું કાર્ય કરે છે તો તેમને પણ તે એપ્રિશિએટ કરે છે તો સિકોલોજી અને મેરા દેશ ફાઉન્ડેશન આ બંને એનજીઓસ છે કે જે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે અને સંરક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે પર્યાવરણની જાળવણી માટે કાર્ય કરતા અન્ય કેટલાક સંગઠનોમાં સી એસ ઇ હમણાં આપણે હમણાં ત્રણે ત્રણ ફૂલ ફોર્મ જોયા ને સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરોમેન્ટ ત્યાર પછી ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આ ત્રણે ત્રણ એ આ જ પ્રકારની સંસ્થાઓ છે કે જે પર્યાવરણને બચાવવા માટે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે કાર્યરત છે બરાબર છે તો આ તમને યાદી આપી છે બે એનજીઓઝના નામ છે અને ત્રણ સંસ્થાઓના નામ છે કે જે પર્યાવરણ માટે કાર્ય કરે છે તમારા શહેરમાં પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અંગે જાગૃતિ પ્રેરતા કયા સંગઠનો સક્રિય છે હવે અહીંયા જે સવાલનો જવાબ છે ને એ આપણા અમરેલીને લગતો નથી બરાબર એ અન્ય કોઈ પણ ધારો કે અમદાવાદ છે રાજકોટ છે એવા પ્રકારના મોટા સિટીઝને લગતો મેં જવાબ તૈયાર કરેલો છે તો તમારા શહેરમાં પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે જાગૃતિ પ્રેરતા કયા સંગઠનો સક્રિય છે તો એની અંદર નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ નેચરલ એટલે પ્રાકૃતિક રિસોર્સ એટલે સંસાધનો મેનેજમેન્ટ કરવું એટલે કે વ્યવસ્થાપન કરવું તો પ્રાકૃતિક જે સંસ્થા સંસાધનો મળે છે એનું વ્યવસ્થાપન કરતું એક સંગઠન છે એ ત્યારબાદ બીજું કોર એન્વાયરોમેન્ટલ એનજીઓઝ કોર એન્વાયરોમેન્ટલ એનજીઓઝ ત્યારબાદ સેન્ટર ઓફ એન્વાયરોમેન્ટ એન્ડ સોશિયલ કન્સર્ન્સ સેન્ટર ફોર એન્વાયરોમેન્ટ એન્ડ સોશિયલ કન્સર્ન્સ તમે આ પ્રકારનું આટલું બધું યાદ ન રાખો તો ચાલે પરંતુ આમાંનું એકાદું નામ જો તમને યાદ રહે તો બેટર વસ્તુ છે આ પ્રશ્ન બે માર્ક માટે અગત્યનો તો નથી પણ જસ્ટ તમને જો એવું હોય કે તો તમારે યાદ રાખવા છે તો તમે રાખી શકો બાકી કમ્પલસરી નથી બરાબર આની પહેલાંનો જે પ્રશ્ન હતો આ તો યાદ રાખવાના જ છે આ બધી વસ્તુ અગત્યની છે પણ આ પ્રશ્ન મુજબ તમારા શહેરની વાત કરી છે દરેક શહેરમાં અલગ અલગ હોય એટલે એના માટે પર્ટિક્યુલર કોઈ એક જવાબ આવે નહીં આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે તમે શું યોગદાન આપી શકો વોટ કેન યુ ડૂ ફોર અવર રિસોર્સિસ નેચરલ રિસોર્સિસ એન્ડ એન્વાયરમેન્ટ તો એના માટે ઘણા બધા મુદ્દાઓ છે એમાંનો પહેલો મુદ્દો વ્યક્તિગત વાહનોના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સેવાનો ઉપયોગ કરીશું પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર ખાસ કરીને સિટી બસ આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે રેલવે છે મેટ્રો જે છે અથવા તો બોમ્બેની અંદર જે લોકલ ટ્રેન ચાલે છે આ પ્રકારની વ્યક્તિગત વાહનોના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એમનો ઉપયોગ આપણે કરીશું એના કારણે આપણા પર્સનલી જે વાહનની અંદર ઈંધણ બળે છે ન બળે અને આપણે એટલો બચાવ કરી શકીએ અને આગળની પેઢી માટે મદદરૂપ થઈ શકીએ ત્યારબાદ બીજું અમારા ઘરમાં લાકડાના ફર્નિચરનો ખૂબ ઓછો ઉપયોગ કરીશું કારણ કે લાકડાનું જેટલું ફર્નિચર આપણે ખરીદીશું એટલી સામે માર્કેટની અંદર માંગ વધશે બરાબર ને એટલું નવું લાકડું કપાશે પણ જો આપણે એટલું લાકડું નહીં વાપરીએ તો સામે વૃક્ષોનું એટલું લાકડું બચી જશે એટલા માટે લાકડાના ફર્નિચરનો ખૂબ ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ કાગળ અને નૈસર્ગિક સ્ત્રોતોનો બગાડ અટકાવીશું કાગળ લાકડામાંથી જ બને છે અને નૈસર્ગિક સ્ત્રોતો મેં હમણાં તમને ઘણા બધા નામ આપ્યા જંગલો છે પ્રાણીઓ છે વનસ્પતિઓ છે ત્યારબાદ કોલસો પેટ્રોલિયમ આ બધી વસ્તુ નૈસર્ગિક સ્ત્રોતો છે તો એનો બગાડ આપણે થતો અટકાવીશું પાણીના સંગ્રહ સ્થાનોને પ્રદૂષિત થતાં અટકાવીશું કારણ કે પ્રદૂષિત પાણી લાયક નથી રહેતું એટલા માટે તેને છોડી દેવું પડે છે બાકી એનું એ પાણી પ્રદૂષિત ન થયું હોય તો વાપર યોગ્ય રહ્યું હોય તો આપણા જ ઉપયોગમાં આવશે કીટનાશક અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ અટકાવીશું આપણે પંદરમા ચેપ્ટરની અંદર તમને યાદ હોય તો જૈવિક વિશાલન ભણ્યા હતા ત્યારે કીટનાશકો પેસ્ટિસાઇડ્સ ફંગીસાઇડ્સ ઇન્સેક્ટિસાઇડ્સ આ બધાનો જે હાનિકારક પ્રભાવ છે એની વિશે આપણે વાત કરી ગયા હતા તો જો નૈસર્ગિક સ્ત્રોતો તરીકે જમીનને બચાવી હશે અથવા તો સજીવની આહાર શૃંખલાઓને બચાવી હશે તો આવા ઝેર જેવા પદાર્થો કીટનાશક પેસ્ટિસાઇડ્સ છે એનો ઉપયોગ કરવાનો અટકાવવો પડશે અને ઉત્તમમાં ઉત્તમ વૃક્ષો અને વન કટાઈ આપણે થવા દેવી જોઈએ નહીં માણસ પોતાના સ્વાર્થ માટે પોતાના ઘરે આંગણામાં રહેલા વૃક્ષો તો કાપે છે પરંતુ પૈસાની લાલચ માટે જંગલના જંગલ આખે આખા બહુ મોટા એરિયા છે એમાંથી વૃક્ષો ઉડાડી દે છે અને લાકડા માર્કેટમાં વેચી નાખે છે તો એ બિલકુલ થવા દેવું જોઈએ નહીં હવે ગંગા નદી વિશે વાત આવે છે પહેલાં તો ગંગા નદી એ ધાર્મિક માન્યતા ધરાવતી નદી છે શ્રી ભગવાન શંકર છે એમની જટામાંથી તેનો ઉદ્ભવ છે અને એ ગંગા નદી હાલમાં એટલી બધી પ્રદૂષિત થઈ ગઈ છે કે તેમાં કોઈ પગ મૂકવા પણ રાજી નથી આપણે માતા સમજી વંદન કરીએ છીએ તેમાં જઈ અને સ્નાન કરીએ છીએ એ બધી વસ્તુ સાચી છે પરંતુ અમુક અમુક સિટીની અંદર ગંગા નદીની હાલત એવી ખરાબ છે કે તેની થોડા ઘણા અંતરે તમે દૂર ઉભા રહ્યો ને તો પણ એની સ્મેલ તમને ન ગમે તો એ ગંગા નદી છે એની સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી પહેલાં તો પ્રશ્ન એ છે કે એની સફાઈ યોજના શું કામ શરૂ કરવામાં આવે કારણ કે પ્રદૂષિત થઈ હતી અચ્છા પ્રદૂષિત થઈ હતી તો એમાં એવું શું હતું પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે ગંગા નદીનું પાણી હતું એમાં કયા જીવાણુની કયા બેક્ટેરિયાની હાજરી એ પ્રદૂષિત પાણી હોવાનું સૂચવે છે જણાવો સૌપ્રથમ વખત ગંગા સફાઈ યોજના ઈસવીસન ઓગણીસો ને શરૂ કરવામાં આવેલી જેનો હેતુ શું હતો તો કે કે પાણીની ગુણવત્તા સુધારવાનો અને રોગકારક જે સૂક્ષ્મજીવો પાણીમાં રહેલા છે એનું પ્રદૂષણ દૂર કરવા માટેનો તો પ્રથમ વખત ગંગા સફાઈ યોજના ઓગણીસો ને પંચ્યાસી સાલ ખાસ યાદ રાખજો ગંગા સફાઈ યોજના સૌ પ્રથમ વખત ક્યારે એવી ઓગણીસો ને પંચ્યાસી વોટ વોઝ પર્પઝ ઓફ ધેટ તો કે પાણીની ગુણવત્તાની સુધારણા અને બીજું પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવો જે રહેલા હોય એને પ્રદૂષણ મુક્ત કરવું આ હેતુ હતો મનુષ્યના આંતરડામાં જોવા મળતાં જે કોલિફોર્મ નામના બેક્ટેરિયા છે નામ ખાસ યાદ રાખજો આ હું બહુ ઘૂંટું છું બહુ આઈ એમપી છે એક માર્ક માટે મોસ્ટ 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 એમપી મનુષ્યના આંતરડામાં જોવા મળતાં જે હાનિકારક બેક્ટેરિયા કોલિફોર્મ નામના બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની પાણીમાં હાજરી ગંગા નદીના પાણીમાં હાજરી જોવા મળી અને પાણી છે એ રોગજન્ય સૂક્ષ્મજીવીઓથી યુક્ત છે પ્રદૂષિત છે એવું સૂચવે છે મનુષ્યના પેટની અંદર જોવા મળતા આંતરડામાં જોવા મળતા હાનિકારક બેક્ટેરિયા કોલિફોર્મ અને આ કોલિફોર્મ છે એની હાજરી ક્યાં જોવા મળી ગંગા નદીના પાણીની અંદર તેથી એવું જણાયું કે રોગકારક સૂક્ષ્મજીવોથી તે પ્રદૂષિત થઈ ગઈ છે એનું કારણ છે મિત્રો કે ગંગા નદી છે એ પહેલાં તો પચીસસો કિલોમીટર લાંબી છે બરાબર નાના મોટા સો કે તેથી વધારે સિટી એના કિનારે વસે છે અને બધાને ખબર છે કે જે મળમૂત્રનો કચરો છે પ્રાણીઓનો ખાસ કરીને મનુષ્યનો એ ટ્રીટમેન્ટ કર્યા વગર જ સીધે સીધો નદીની અંદર જવા દેવામાં આવે છે હવે જો એ નદીમાં જવા દેવામાં આવે તો એનું પરિણામ શું આવવાનું એ મળમૂત્રનો કચરો છે એ પાણીની અંદર મિશ્ર થશે અને જે ખરાબી જે નાના આંતરડામાં હતી મનુષ્યના પેટમાં હતી એ મળમૂત્ર સીધે સીધું પાણીમાં ભળ્યું એટલે એ કોલિફોમ નામના બેક્ટેરિયા નાના આંતરડામાંથી ગંગા નદીના પાણીમાં ગ્યા જ છે તો પછી રોગકારક સૂક્ષ્મજીવનું પ્રમાણ જોવા મળે કે ન મળે તો કે મળવાનું જ છે સિમ્પલ વાત છે બરાબર તો આ સિરિયસનેસ છે ઓગણીસો ને પંચ્યાસીમાં સૌ પ્રથમ વખત આવી હતી ગંગા સફાઈ યોજનાનું વિચારણા કરવામાં આવી હતી પરંતુ ભારતની અંદર જેટલી યોજનાઓ શરૂ થાય છે હોશે હોશે એમાંથી લગભગ એક કે બે ટકા યોજનાઓ પૂર્ણ થતી હશે કારણ કે લોકાર્પણ કરી દે મંત્રીઓ આવી અને સન્માન કરી નાખે મંત્રીઓ આવીને રિબિન કાપી નાખે અને આ બધી વસ્તુ થાય પછી કામકામની જગ્યાએ હોય અને મંત્રીજી એની જગ્યાએ હોય કોઈ પ્રકારનું એની નોંધ નથી લેવાતી ખાલી પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવે છે પ્રોજેક્ટ છે એને અંજામ સુધી પહોંચાડવામાં આવતો નથી મોટી કમનસીબી છે પરંતુ વાસ્તવિકતા છે એ તો છે જ તો એનું પછી શું થયું એનું કોઈ પ્રકારનું આમાં સ્ટેટમેન્ટ નથી આપ્યું કે હા ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો નેવું સુધીમાં આટલો ઘટાડો આવ્યો કે ગંગા નદી છે શુદ્ધ થઈ ગઈ ના એવું કાંઈ નથી બસ આ ખાલી એવું કરવામાં આવ્યું હતું ત્યાર પછી ગંગા નદી પ્રદૂષિત શા માટે થઈ હવે ડિટેલમાં સમજાવે છે કે ગંગા નદી છે શા માટે આટલું મોટું પ્રદૂષણનો ભોગ બને ગંગા નદી છે સૌથી પહેલાં તો એનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી યાદ રાખજો ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે ત્યાંથી એની શરૂઆત થાય છે તે બંગાળની ખાડીમાં ગંગાસાગર સુધી પચીસસો કિલોમીટરની લંબાઈની યાત્રા કરે છે 2500 કિલોમીટર મિત્રો નાનું એવું અંતર નથી આ છેક હિમાચલ પ્રદેશના ગંગોત્રીમાંથી નીકળી અને બંગાળની ખાડીમાં તમે વિચારો નોર્થ ઇન્ડિયામાંથી શરૂ કરી તે છેક ઇસ્ટ અને સાઉથ ઇન્ડિયાની વચ્ચેનો ભાગ છે ત્યાં સુધી ગંગા નદી ટ્રાવેલ કરે છે એનું પાણી ટ્રાવેલ કરે છે તેના કિનારે આવેલા ઉત્તર પ્રદેશ રાજ્ય બિહાર રાજ્ય અને બંગાળ રાજ્યના સોથી પણ વધારે શહેરો તેને નાળામાં ફેરવી નાખે ગટરનું જે નાળું હોય ને એમાં ગંગા નદીને ફેરવી નાખે છે ગટરનું નાળું જ વહેતું એવું લાગે ગંગા જેવી પવિત્ર નદી વહે છે એવું લાગે જ નહીં ગંગા નદીમાં ઉપચાર ક્રિયા કર્યા વગર મેં તમને કીધું ને ટ્રીટમેન્ટ કર્યા વગરના મળમૂત્રનો ખૂબ મોટો જથ્થો અને ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતો રાસાયણિક કચરો ઠાલવવામાં આવે છે અહીંયા જ બોર્ડ પૂરું થઈ જાય અહીંયા જ વાત પતી જાય કે જે ઉત્પન્ન થાય છે મનુષ્યોના બરાબર પ્રાણીઓના આ મળમૂત્ર છે એમાંથી હાનિકારક સૂક્ષ્મજીવો દૂર કરો તેને વ્યવસ્થિત રીતના ગાળણ કરો અને બાકીનો જે કચરો વધે થોડા ઘણા પ્રમાણમાં તમે નદીમાં ઠાલવો ઇટ ઇઝ ઓકે પણ તમે ટ્રીટમેન્ટ કર્યા વગર ઉપચાર ક્રિયા ક્રિયા વગરનો જે કચરો છે સીધે સીધો તમે નદીમાં જવા દો અને ઉદ્યોગોનો જે કેમિકલ વેસ્ટ છે આ તો બહુ ખરાબ કે જે સીધે સીધી જળચર જીવસૃષ્ટિને પતાવી જ નાખે એવો રાસાયણિક ખતરો જો ખરાબ પ્રકારનો હોય તો એવું બધું થઈ શકે બરાબર તો આવા કચરાને તમે સીધે સીધા ગંગા નદીમાં ઠાલવો અને પછી ગંગા સફાઈ યોજના કરો તો પછી કંઈ બહુ મોટી વાત નથી કરવી જ પડે એકવારની ત્રણ વાર કરવી પડે સફાઈ યોજના ની પછી પૂરી કરવી પડે તેના સિવાય માનવની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે એમાં સ્નાન કરવું કપડાં ધોવા મૃત વ્યક્તિઓની રાખ તેમજ શબને વહેવડાવવા વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યું હશે કે કોઈ વડીલ મૃત્યુ પામું હોય અથવા તો કોઈ વ્યક્તિ ઘરનું મૃત્યુ પામ્યું હોય તો આપણે એવું કહેતા હોઈએ કે ગંગા નદીની અંદર અસ્થિ પધરાવવા છે ઘણીવાર આ સાંભળવું હશે તો ગંગા નદીની અંદર અસ્થિ અને ફૂલ માણસો ખૂબ પધરાવે છે આખા દેશની અંદર એ જ માન્યતા છે કે ગંગા નદીમાં અસ્થિ પધરાવી દઈએ તો વ્યક્તિને મોક્ષ મળી જાય આપણે વિરુદ્ધ નથી ધાર્મિક લાગણીથી પરંતુ પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે એ મહત્ત્વની વાત છે ત્યારબાદ શબને વહેવડાવવા મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને એનો જો અગ્નિ સંસ્કાર ગંગા નદીના કિનારે કરવામાં આવે તો એ ઉત્તમમાં ઉત્તમ ફળ ગણાય મૃત્યુ બાદનું બરાબર અને એને સ્વર્ગમાં વાસ મળે એ પ્રકારની એમાં માન્યતા છે તો ઘણા વ્યક્તિઓના શબ છે એને ઘરેથી લઈ જવામાં આવે છે ગંગા કિનારે ત્યાં તેને દહા આપવામાં આવે છે દહન કરાવવામાં આવે છે તેનું અને જ્યાં મિત્રો એટલી બધી મોટી લાઈન હોય છે એટલી બધી મોટી લાઈન હોય છે કે વેઇટિંગ ત્રણ ત્રણ ચાર ચાર કલાક લઈને ક્યારેક તો આખા આખા દિવસના વેઇટિંગ હોય છે તો આટલા બધા શબ જ્યાં બળે છે એ જગ્યાએ કરવામાં કેવું આવે છે તો કે કે શબ છે પૂરેપૂરું હજી દહન નથી પામ્યું કોઈ પણ એક લાશ છે તેને દહન પામતા બે અઢી કલાક પૂરી જોઈએ અથવા તો એનાથી વધારે સમય લે તો કહેવાય નહીં પણ આટલો તો મિનિમમ ટાઈમ જોઈએ એ લોકો શું કરે અગ્નિદાહ દે તરત જ આ જે શબ છે એને વહેવડાવી દઈ ગંગા નદીમાં દસ પંદર મિનિટ રાખી અને પૂરેપૂરું દહન થયું ન થયું એ સીધે સીધું ગંગા નદીમાં વહેવડાવી દઈ અને એના કારણે શું થાય તો કે હવે જે બોડી છે એને તમે દહન કર્યું છે એ પહેલાં તો પૂરેપૂરું દહન નથી પામ્યું એની સ્કીન છે પૂરી થઈ ગઈ હશે એનું બ્લડ છે લગભગ પૂરું થઈ ગયું હશે બાકીની જે અંદર જે માંસપેશીઓ છે ઓર્ગન્સ છે એ બધી જ વસ્તુ ગંગા નદીના પાણીમાં વહે છે તમે વિચારો તો ખરા હવે આ ધારો કે કોઈ રોગિષ્ટ વ્યક્તિનું શરીર હોય તો પાણી પ્રદૂષણ થવાનું કે નહીં થવાનું સો ટકા થશે કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકો હોય અને ધારો કે કોરોનાની અંદર જ મૃત્યુ પામ્યા હોય એ નાખ્યું હોય તો શું થાય બરાબર તો આવી તકલીફો બોવ રહી છે તો શબને પૂરેપૂરા સારી એવી સ્થિતિમાં પૂરેપૂરા દહન કર્યા વગર જ વહેવડાવી દેવામાં આવે છે તો આ પ્રકારના તમામ ગંગા પ્રદૂષણના સ્તરમાં વધારો કરવાવાળા પરિબળો છે અને તેના વિષારીકરણને આગળ વધારવાવાળા પરિબળો છે મેં તમને કીધું એમ કે રાસાયણિક કચરો ઉમેરાશે જે શબ છે વ્યક્તિઓને ઉમેરાશે એટલે જળચર જીવસૃષ્ટિ છે એનું અસ્તિત્વ જોખમાશે અને એના કારણે માછલીઓ જેવા જે સજીવો છે તે મૃત્યુ પામવા લાગે છે તો આ બે મેઇન મુદ્દા કે જેના કારણે ગંગા નદી પ્રદૂષિત થાય છે પહેલું ઉપચાર ક્રિયા કર્યા વગરનો સીધે સીધો મળમૂત્રનો કચરો અને બીજું ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતો રાસાયણિક કચરો ઠાલવવામાં આવે છે ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે વ્યક્તિઓમાં સ્નાન કરે છે કપડાં ધોવે છે આ તો નોર્મલ વ્યક્તિ છે પરંતુ મોટી વાત મૃત વ્યક્તિઓની રાખ અને તેના શબને ગંગા નદીમાં પાણીમાં વહેવડાવવામાં આવે છે આવી બધી વસ્તુ કરવાના કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે વિષારીકરણ એટલે ઝેરીકરણ થાય છે ને એના કારણે પાણીમાં રહેલી જીવસૃષ્ટિ પર તેનું અસ્તિત્વ જોખમાય છે તો આ હતો બે માર્કનો પ્રશ્ન ગંગા નદી શા માટે પ્રદૂષિત થઈ છે ત્યારબાદ મોદી કાકા એવા પછી ફરી વખત એક વખત આયોજન શરૂ થયું કે ભાઈ ગંગા નદીને સાફ કરવી છે પણ આ બધી વસ્તુ યોજનાઓ છે ને થોડી ઘણી ચાલુ થાય ને પછી ચોપડામાં રહી જાય બરાબર વાસ્તવિકતામાં એ કોઈ દિવસ ટ્રાન્સફોર્મ ન થાય નમામી ગંગે યોજના વિશે માહિતી આપો જોજો મજા આવે એવું છે જૂન બે હજાર ચૌદમાં કેન્દ્ર સરકારે મુખ્ય કાર્યક્રમ તરીકે નમામી ગંગે યોજનાને માન્યતા આપી નમામી ગંગેનો પ્રસ્તાવ છે એ દેશમાંથી મૂકવામાં આવ્યો કે ગંગા નદીને સાફ કરવી જોઈએ અને મુખ્ય કાર્યક્રમ તરીકે નમામી ગંગે યોજના છે એને પહેલાં માન્યતા આપવામાં આવી સરકાર દ્વારા આ યોજનાના મુખ્ય હેતુઓ શું હતા તો કે પ્રદૂષણ રોકવું અને બીજું નવીનીકરણ કરવું ને આ બંનેને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બે હજાર ચૌદથી આ જુદી બે હજાર વીસમાં આ હેતુઓને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હજી કંઈ રિઝલ્ટ નથી મળ્યું છ હાથ વર્ષથી એ લોકો પ્રયાસ જ કરે છે નખરો ઓક્ટોબર બે હજાર સોળમાં ગંગા નદીના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના કરાઈ બે હજાર ચૌદમાં નમામી ગંગે બે હજાર સોળની અંદર રાષ્ટ્રીય મિશનની સ્થાપના કરવામાં આવી પણ ક્યાંય લોકો એવું નથી લખ્યું એક લીટીમાં કે ગંગા નદી આટલી શુદ્ધ થઈ ના એ ખાલી ચોપડે રહેલી વાતો છે જો તમારામાંથી કોઈ વ્યક્તિ આગળ આવે અને આ વસ્તુ કરે તો એ બહુ સારી વાત રહેશે પર્યાવરણને બચાવવા માટેના પાંચ આરના નામ જણાવો મિત્રો આ આ ચેપ્ટરનો ફર્સ્ટ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે નંબર વન મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આમ જુઓ તો ચેપ્ટરની શરૂઆત હવે જ થાય છે પાંચ આર છે તમારે કદાચ આગળના ધોરણમાં ત્રણ કે ચાર આર આવી ગયા હશે હવે એકાદો વધશે આમાં કે જે પર્યાવરણને બચાવવા માટે ખૂબ ઉપયોગી છે આ પાંચ આરને જીવનમાં તમે ઉતારી લ્યો એટલે પર્યાવરણ છે એ બચી ગયો સમજો બરાબર રીડ્યુઝ રીડ્યુઝનો મતલબ થાય છે ઓછું કરવું ગુજરાતી એનું જો થાય ટુ રીડ્યુઝ એ ક્રિયાપદ છે એનો મતલબ થાય ઓછું કરવું તમે જે કંઈ પણ નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કરો છો એનો ઓછો ઉપયોગ કરો ભાઈ બરાબર એ સારું રહેશે પર્યાવરણને બચાવવા માટે રીસાયકલ રીસાઈકલિંગ એટલે શું તો કે જે કંઈ પણ વસ્તુ વપરાઈ ચૂકી છે અને હવે વાપરવા યોગ્ય નથી રહી તેને ખૂબ ઊંચું તાપમાન આપો ખાસ કરીને પ્લાસ્ટિક છે ને ખૂબ ઊંચું તાપમાન આપો તેને પીગાળી નાખો અને પીગાળ્યા બાદ આ જે પ્લાસ્ટિક હોય છે તેને તમારે નવા સ્વરૂપમાં ઢાળવાનું છે નવું સ્વરૂપ એવું કે જે સ્વરૂપ તમારા માટે ઉપયોગી છે અને તમે પછી એનો ઉપયોગ કરી શકવાના છો તો એક વખત નકામી બની ગયેલી વસ્તુને ઊંચા તાપમાને પીગાળી તેને નવો આકાર આપી અને નવી વસ્તુ તરીકે ઉપયોગ કરવી આ ઘટનાને શું કહેવાય છે પુનઃ પુનઃચક્રીયકરણ ત્યાર પછી આવે છે રીયુઝ ફરી વખત ઉપયોગ કરવો ધારો કે એક પ્લાસ્ટિક બેગ છે એક વખત વાપરી લીધી પછી એમાં કરચલી પડી ગઈ હોય તો આપણે બીજી વખત નથી વાપરતા અથવા તો એક પેન્સિલ છે તો પેન્સિલ થોડી ઘણી નાની એવી રહી હોય તો આપણે પૂરી નથી કરતા આપણે નવી પેન્સિલ લઈએ છીએ તો આ ખોટી વાત છે તમે શક્ય હોય એટલો પુનઃ ઉપયોગ કરો પર્યાવરણના સ્ત્રોતોનો નૈસર્ગિક સ્ત્રોતોનો ત્યાર પછી રિફ્યુઝ રિફ્યૂઝ તમે જાણતા જશો રિફ્યુઝનો મતલબ થાય છે ના પાડવી ટુ સે નો હમણાં થોડાક સમય પહેલાં એક કેમ્પેઇન ચાલ્યું હતું મોદી કાકાએ ચલાવ્યું હતું કે સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક એક વખત ઉપયોગ કરીને ફેંકી દેવાવાળા પ્લાસ્ટિક છે ને ના પાડો કે ભાઈ અમારે તમને નથી વાપરવું બરાબર વચ્ચે રેડે પડતી અને પોલીસ છે ગામની અંદર નીકળતી ક્યાં ક્યાં આવું પ્લાસ્ટિક વેચે છે અને હપ્તાએ ઉઘરાવતી મહાયલા કરે બરાબર હા ચાલે છે ભારત દેશ છે તો રિફ્યુઝ એટલે કે ના પાડવી ઉપયોગ ન કરવો ત્યાર પછી આવે છે રી પર્પસ એટલે હેતુ જે હેતુ માટે તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો એ હેતુ કરતાં અન્ય હેતુઓ માટે પણ તમે એનો ઉપયોગ કરો તમને એક ફની એક્ઝામ્પલ આપું ધોકો છે એનું મેઇન કામ છે કપડાં ધોકાવાનું છે પરંતુ એનો બીજી જગ્યાએ તમે સારી રીતે જાણો છો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે ધોકો જે કપડાં ધોકાવાનો હોય એનો તો આ રીતે એક જ વસ્તુનો જે મુખ્ય હેતુ છે એમાં ફેરફાર કરી અને નવા હેતુઓનો ઉપયોગ કરવો નવા હેતુસર તેનો ઉપયોગ કરવો તેને શું કહેવાય છે રીપર્પઝ કહેવામાં આવે છે તો આ પાંચ આર છે જેના નામ તમારે યાદ રાખવાના છે સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘણાને ઇંગ્લિશ એટલું બધું સારું આવડતું હોય છે કે કંઈક નવા જ સ્પેલિંગ છે એને શોધી નાખે છે રેડિયુસ લખવું હોય તો આ રીતના લખે આર આઈ ડી યુ એસ રેડિયુસ લ્યો અને હું વાંચું એનો ખબર પડે તો આવા ભયંકર સ્પેલિંગ લખવાની કોઈએ ભૂલ કરવી નહીં સ્પેલિંગ એવું લાગે તો દસ દસ વાર લખીને પાકા કરી નાખજો રિફ્યુઝની અંદર એસ ઈ આવે ની અંદર સી ઈ આવે છેલ્લે તો જ આવે રિડ્યુસ રિફ્યુઝ બરાબર તો આ આ બધું છે ને તમને ગોટે ચડાવશે અને મારી જવા તો કોઈ દિવસ માર્ક આપશે જ નહીં આમાં બરાબર તો ધ્યાન રાખવું હવે દરેક આર વિશે વિસ્તૃત માહિતી છે એક એક કરીને એ આપણે ભણવાની છે જોઈ લઈએ પાંચે આર વિશેની માહિતીઓ રીડ્યુસ આ હેતુસર નૈસર્ગિક સ્ત્રોતોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ મેં તમને શરૂઆતમાં એનું ગુજરાતી કરીને કહી દીધું કે પોસિબલ હોય એટલો ઓછામાં ઓછો ઉપયોગ પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરી એના દુરુપયોગ ઘટાડવો જોઈએ પાણી અને ગેસની નળીઓ જે કાણાવાળી હોય તેનું ઝડપથી સમારકામ કરવું જોઈએ ઘણી વખત મિત્રો આપણે બેદરકારીમાં લેતા હોઈએ છીએ પાણીની પાઇપલાઇન ક્યાંથી થોડી ઘણી લીકેજ હોય તો તમે જોયું હશે કે તમે ચલાવતા હોય પાણી વહે વહેતું હોય ટીપે ટીપે તમે જવા દેતા હો પણ ખરેખર એવું ન કરવું જોઈએ એને તમારે સમારકામ કરાવી લેવું જોઈએ હવે તો આપણે અમરેલીની અંદર પણ ગેસની પાઇપલાઈનો આવી ગઈ છે તો ક્યારેક તમને એવું લાગે કે નાનું સોય છે ખૂતે એટલું પણ ગેસની પાઇપલાઇનમાં કાણું પડ્યું છે ને થોડો ઘણો ગેસ લીકેજ થઈ છે તો પણ એને લેટ ગો ન કરવું જીવનું તો જોખમ છે સાથે સાથે ગેસ છે અગત્યની વસ્તુ છે ઈંધણ છે એ પણ ખર્ચાઈ રહ્યું છે બિનજરૂરી રીતે તો આ રીતે કાણાવાળી હોય તેવી પાઇપલાઇન કે જે પછી પાણીની હોય કે પછી ગેસની હોય એનું રિપેરિંગ સમારકામ કરવું જોઈએ ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય આયોજન કરવું જોઈએ ઘણી વખત નગરપાલિકા અથવા તો જે સમિતિ હોય છે મહાનગરપાલિકા અથવા તો એવી કોઈ સંસ્થા કે જે પાણી પહોંચાડે છે સમગ્ર ગામમાં અથવા તાલુકામાં અથવા શહેરમાં અથવા મહાનગરમાં એનું મેનેજમેન્ટ જ બોગસ હોય બરાબર એનું યોગ્ય વ્યવસ્થાપન જ ન હોય તો પાણીનો વ્યય થશે થશે ને થશે જ તો જે વિતરણ કરવાનું હોય છે ડિસ્ટ્રિબ્યુશન કરવાનું હોય છે એના માટે યોગ્ય આયોજન કરાવવું જોઈએ સૌર ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સોલાર કુકર સોલાર હીટર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા શું ઓછું કરવામાં આવ્યું તો કે કે સોલાર કુકરની મદદથી જો તમે રાંધો તો એલપીજીનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો સોલાર હીટરથી તમે પાણી ગરમ કરો તો પણ એલપીજીનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો તો અહીંયા રિડ્યુસ શું થયું તો કે એલપીજી અને યુઝ શું થયું તો કે સોલાર કુકર સોલાર હીટર કે જે અખૂટ ઉર્જા સ્ત્રોત છે એની આપણે ડિમાન્ડ છે એટલો સામે અવેલેબલ પણ છે એલપીજીનો ઓછો ઉપયોગ કરવો અહીં આપણે એ જ કર્યું હતું જરૂર ન હોય ત્યારે લાઇટ પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો કારણ કે તમે જાણો છો ચૌદમાં ચેપ્ટરમાં તમે શીખીને આવ્યા છો તમે થર્મલ પાવર પ્લાન્ટ વિશે ભણ્યા ત્યારે થર્મલ પાવર પ્લાન્ટમાં શું આવતું હતું તો કે કોલસા છે ને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી અને પાણી છે તેને વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે અને આ વરાળ છે થર્મ એટલે ઉષ્માના કારણે ટર્બાઈનને ફેરવે અને એના કારણે વીજળી ઉદભવે તો આપણે જે વીજળી વાપરીએ છીએ એ ક્યાંથી આવેલી હોય છે થર્મલ પાવર પ્લાન્ટમાંથી આવેલી હોય છે કદાચ ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટું થર્મલ પાવર સ્ટેશન છે ધુવારણ ખાતે આવેલું છે ધુવારણ નામની એક જગ્યા છે ત્યાં મોટા મોટું થર્મલ પાવર સ્ટેશન ઇન ગુજરાત સ્થિત છે બરાબર તો થર્મલ પાવર સ્ટેશન છે એની અંદર જે કંઈ પણ કોલસો વપરાય છે કોલસાનો બચાવ કરવો હશે તો શું કરવું પડશે તો કે લાઇટ પંખાની સ્વિચ વ્યવસ્થિત બંધ કરી દેવી જોશે વીજળીનો બચાવ કરવો જોશે બગાડ અટકાવવો જોશે ખનીજ સ્ત્રોતોનો સમજણપૂર્વક ઉપયોગ કરવો અને ખાણ ખોદકામ ઓછું કરવું જોઈએ સમજણપૂર્વક ઉપયોગ કરવાનો મતલબ શું તો કે જરૂર ન હોય બાઇક લઈને આટો મારવા નીકળી જાવ આવું બધું ન કરવું બરાબર કોલસો છે પેટ્રોલિયમ છે આની પેદાશોનો ખૂબ વિવેકપૂર્વક ઉપયોગ કરવો શક્ય હોય એટલો એનો ઉપયોગ ઘટાડવો અને ખાણ ખોદકામ ઓછું કરવું જોઈએ કારણ કે ભાઈ કોલસો મળે કેમાંથી ખાણમાંથી પેટ્રોલિયમ છે ક્યાંથી મળે તો કે કે જમીનની નીચેથી તો ખાણ ખોદકામ બંધ કરશો એટલે ઓટોમેટિકલી તેનો ઉપયોગ છે તે ઓછો થઈ જશે બરાબર તો આ છે રિડ્યુસ તમને બહુ સહેલી રીતના સમજાઈ ગયું હશે બે માર્કમાં એટલું પૂછી શકાય કે પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર પૈકી સમજાવો તો આટલી વસ્તુ તમારે લખવાની રહેશે ત્યાર પછી આવે છે રીસાઇકલિંગ જેને આપણે ગુજરાતીમાં કહીએ પુનઃચક્રીયકરણ ઉપયોગમાં લીધેલા હવે જોજો સમજવા જેવી વાત આવે છે ઉપયોગમાં લીધેલા કેટલાક વસ્તુઓનો યોગ્ય ઉર્જા અને તાપમાને ગરમ કરી ગાળણ કરી તેમાંથી નવી ચીજ વસ્તુઓ કે મૂળ વસ્તુને પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીયકરણ કહે છે ફરીવાર કહું છું જે કાંઈ પણ તમારી પાસે નોન યુઝ આઈટમ પડેલી છે જે અત્યારે તમારા ઉપયોગમાં નથી ખરાબ થઈ ગઈ છે અથવા તો તમારે વાપરવાલાયક નથી રહી એવી નોન યુઝ આઇટમને સૌથી પહેલાં યોગ્ય ઊંચા તાપમાને ઊર્જા ઉર્જા છે પણ ત્યાં ઊંચા તાપમાન એવું સમજો યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને કાં તો એમાંથી નવી ચીજવસ્તુઓ મેળવવામાં આવે ને કાં તો મૂળ જે હતું એનું ઈ એ નોન યુઝ વસ્તુઓ તેને ફરીથી યુઝ કરી શકાય તેવી બનાવી શકાય છે આ ક્રિયાને આપણે શું કહીએ છીએ પુનઃ પુનઃચક્રીકરણ કહીએ છીએ બરાબર છે તો પુનઃચક્રીકરણની ડેફિનેશન શું થઈ તો કે કે ઉપયોગમાં લીધેલ એટલે હાલમાં ઉપયોગમાં નથી ભૂતકાળમાં ઉપયોગમાં લઈ લીધી છે એવી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરવાનું ગાળણ કરી તેમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાની કે પછી મૂળ ચીજ વસ્તુઓ પાછી મેળવવાની આવી ક્રિયાને શું કહેવાય છે પુનઃ ચક્રીકરણ કહે છે પુનઃ ચક્રીકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે બહુ મહત્વની વાત છે બધો કચરો ભેગો કરી અને સ્વાહ કરી દો ભેળ બનાવી નાખો એમ ન આવે કચરો છે એને કેટેગરી વાઇઝ અલગ તમારે એને સોર્ટ કરવો પડે છે ગોઠવણ કરવી પડે છે અને એ કર્યા બાદ જ યોગ્ય પ્રકારના કચરાને યોગ્ય ઊંચું તાપમાન પ્રાપ્ત કરાવવું પડે છે તો આ માટે સૌથી પહેલાં કચરાને યોગ્ય રીતે અલગ પાડવો જરૂરી છે જેથી પુનઃચક્રીકરણ માટે ચીજ વસ્તુઓ ફેંકાઈ ન જાય ઘણી વખત એવું થાય કે યુઝની આઈટમ હોય એ વેસ્ટમાં વહી જાય પણ ખરેખર રિસાયકલ થઈ શકે એ પ્રકારની હોય છે તેથી ફેંકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ ઉદ્યોગમાં ઉદભવતા મીણિયા મીણ જેવા જે કેમિકલ્સ છે એ પ્લાસ્ટિક કાગળ કાચ ધાતુઓના ટુકડા વગેરે ઊંચા તાપમાને ગરમ કરી ગાળણ કરી નવી ચીજ વસ્તુ બનાવી શકાય છે જેટલા પણ નામ આપ્યા એ હાઈ ટેમ્પરેચર એ છે એ મેલ્ટ થઈ શકે એમ છે પીગળી શકે એમ છે અને ત્યારબાદ એનું ગાળણ કરવામાં આવે શુદ્ધિકરણ કરવામાં આવે અને એમાંથી શું બનાવવામાં આવે નવી ચીજ વસ્તુ અને નવી ચીજ વસ્તુ જે બનશે એ આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકશું તો આ ક્રિયાને આપણે શું કહીએ છીએ રીસાયકલિંગ તરીકે ઓળખીએ છીએ પુનઃચક્રીયકરણ કરવું કઈ કઈ વસ્તુઓ તો કે ઉદ્યોગમાં ઉદ્ભવતા મીણિયા પ્લાસ્ટિક કાગળ કાચ અને ધાતુ કચરો ઊંચા તાપમાને ગરમ કરો ગાળણ કરો અને ત્યારબાદ નવી ચીજવસ્તુઓ બનાવો તો આ પ્રકારની ગોઠવણ છે અને રીસાઇકલિંગ કહેવામાં આવે છે ધાતુઓમાંથી બનેલ જૂના વાસણો કે ઘરેણાંને ઓગાળી તેમાંથી નવા વાસણો કે ઘરેણાં બનાવી શકાય છે સાવ સાચી વાત છે અત્યારે તો ટ્રેન્ડ થઈ ગયો છે કે સાસુના ઘરેણાં હોય સીધે સીધા વહુ ન પહેરે પરંતુ જો સામાન્ય પરિસ્થિતિનું ઘર હોય તો સાસુના ઘરેણાં છે તેને પીગાળી નાખવામાં આવે એમાંથી નવા ઘાટના લેટેસ્ટ પેટર્નના ઘરેણાં બનાવી અને જે આવનારી વહુ છે એને આપવામાં આવે છે તો જે જૂના વાસણો છે અથવા તો જે ઓર્નામેન્ટ્સ ઘરેણાં છે તેને ઓગાળી તેમાંથી નવા વાસણો કે ઘરેણાં છે તે બનાવી શકાય છે ત્યારબાદ આવે છે રીયુઝ હવે આરના નાના નાના ફોર્મ્સ તમને જોવા મળશે રીયુઝ એટલે પુનઃ ઉપયોગ કરવો પુનઃચક્રીયકરણની સાપેક્ષે પુનઃ ઉપયોગિતા વધુ યોગ્ય પદ્ધતિ છે કેમ પુનઃચક્રીયકરણ કરતા પુનઃ ઉપયોગિતા એટલે કે રિસાયકલ કરતાં રીયુઝ ઇઝ મોર ગુડ બરાબર મોર બેટર તો એનું કારણ શું છે કારણ કે પુનઃ ઉપયોગિતા જે છે એમાં તમારે કોઈ પદાર્થને ઓગાળવો નથી પડતો ઉષ્મા નથી આપવી પડતી સ્વરૂપ નથી ફેરવવું પડતું નવો આકાર નથી આપવો પડતો તો આટલી બધી વસ્તુ બચી જાય છે અને પાછો તમે પુનઃ ઉપયોગ તો કરી જ શકો છો રીયુઝ તો કરી શકો છો તો રિસાયકલિંગમાં ઉર્જા આપવી પડે છે એ એનો ડ્રોબેક છે એ એનો ડિસએડવાન્ટેજ છે એની સાપેક્ષે પુનઃ ઉપયોગિતામાં કોઈ પણ પ્રકારની ઉર્જા એક્સ્ટ્રા આપવી પડતી નથી એ એનો ફાયદો છે તો એટલા માટે એ કીધું છે કે એનું કારણ છે પુનઃ ચક્રીકરણમાં ઉર્જાની જરૂરિયાત હોય છે ટાઇલ્સના ટુકડાઓ ચીનાઈ માટીમાંથી બનેલા કપરખાબી તેમજ રંગબેરંગી કાપડના ટુકડાઓનો ઉપયોગ દિવાલ શણગારવા માટે કરવામાં આવે છે બરાબર આ બધી જ વસ્તુઓ છે એમાં કાંઈ સ્વરૂપમાં ફેરફાર નથી કર્યો ટાઇલ્સના જે ટુકડા એ તમે જોયા હશે દિવાલ ઉપર કટકા 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 દે બરાબર તો ટાઇલ્સના ટુકડાઓ ચીનાઈ માટીમાંથી બનેલ કપ રકાબીનો પણ વારંવાર ઉપયોગ કરી શકાય છે રંગબેરંગી કાચના ટુકડાઓનો ઉપયોગ દિવાલ શણગારવા માટે થાય બોલો રીયુઝ કરીને ક્યાં કર્યો તો કે દિવાલને શણગારવા માટે કાંઈ વાંધો નહીં હાલ વાંધો કાંઈ ચિંતા નથી અથાણા કે મુરબ્બા જે આપણે ખાઈએ છીએ એની પ્લાસ્ટિકની બરણીઓનો ઉપયોગ ખાલી થયા બાદ ફેંકી તેને ન દેતા ચા ખાંડ કઠોળ વગેરે ભરવા માટે કરવો જોઈએ આવું બધું આપણા ઘરની સ્ત્રીઓને શીખવાડવું ન પડે આપણા મમ્મીને આપણા દીદીને ભાભીને આંટીને બધાને આવડતું જોઈએ આવું બરાબર આવેલી પ્લાસ્ટિકની જે બરણીઓ છે તે ક્યારેય ન ફેંકે એમાં વસ્તુઓ ભરેલી જ હોય બરાબર તો આ જે મુદ્દો છે એ આપણે પુનઃ પુનઃ ઉપયોગીતાની અંદર કન્સિડર કરી શકીએ ત્યાર પછી રિફ્યુઝ એટલે કે ના પાડવી કોને ના પાડવી જે વસ્તુની જરૂર ન હોય તેમજ જે પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનના ખરીદવાને ના પાડવી જોઈએ હવે એવી વસ્તુઓ કે જે ખરેખર ઉપયોગી છે જ નહીં બરાબર અથવા તો બહુ ઓછી ઉપયોગી છે અને પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે તો આવી વસ્તુઓ છે એને આપણે ખરીદવી જોઈએ નહીં એને રિફ્યુઝ કરવી જોઈએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પેન રેઝર વાપરવા ન જોઈએ બરાબર અહીંયા કીધું છે પેન એટલે યુઝ યુઝન થ્રો આવે ને પેનની વાત કરે છે રિફિલ બદલી શકાય એવી આલે પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિક એક વખત ઉપયોગમાં આવીને પછી બીજી વખત ન ઉપયોગ કરી શકાય એ પ્રકારનું પ્લાસ્ટિક જે રેઝર આવે છે યુઝ એન્ડ થ્રો એ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ નહીં પ્લાસ્ટિક રેપર હવે પ્લાસ્ટિક રેપર મતલબ તમે જે ચોકલેટ્સ ખાઓ છો એની ઉપરનું જે આવરણ આવે છે પ્લાસ્ટિકનું એ ત્યાર પછી થર્મોકોલના પેકિંગ પ્લાસ્ટિક ડિશકપ વગેરે માટે ના પાડવી જોઈએ અત્યારે તો ફેશન થઈ ગઈ છે કોઈ પણ જગ્યાએ નાસ્તો કરો અથવા જમવા જાઓ તો પ્લાસ્ટિકના ડિશકપ ભાગે હોય બરાબર અથવા થર્મોકોલની ડિશિસ હોય હવે આવી બધી વસ્તુ છે એ આપણે ઉપયોગ ન કરવો જોઈએ સ્ટીલના અથવા તો ક્રોકરી જે આવે છે એમના જે સાધનો છે એમનો આપણે વાસણ તરીકે ઉપયોગ કરીએ તો આ પ્રકારના અનયુઝેબલ પ્લાસ્ટિક છે અને થર્મોકોલ છે વાતાવરણમાં પર્યાવરણમાં ન ઉમેરાય અને એના કારણે પર્યાવરણ છે તેને બચાવી શકાય તો પ્લાસ્ટિકના રેપર્સ થર્મોકોલ પેકિંગ પ્લાસ્ટિક ડિશકપ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ નહીં ત્યાર પછી આવે છે રીપર્પસ કોઈ પણ એક વસ્તુ જેનો હેતુ ફેર કરીને ઉપયોગ કરવો તેને રીપર્પઝ કહેવામાં આવે છે કોઈ ઉત્પાદન અથવા વસ્તુ તેના મુખ્ય હેતુ માટે ઉપયોગી ન હોય તો તેનો અન્ય હેતુસર ઉપયોગ કરવો તેને હેતુ ફેર કરવો કહેવાય છે મુખ્ય હેતુ માટે ધારો કે કોઈ વસ્તુ ઉપયોગી નથી ધોકાથી હવે કોઈ કપડાં ન ધોતું વોશિંગ મશીન આવી ગયા છે તો આ ધોકાનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવો એતુફેર તરીકે ઓળખાય છે જસ્ટ જોકિંગ હોકા સોરી ધોકાની કોઈ દી વાત લખતા નહીં કે નગર કોક મારશે જે દુઃખી માણસો હશે ને સાહેબ જો પેપર ચેક કરવા બે ગયા હશે તો ગોતતા ગોતતા આવશે કે ભાઈ તને ક્યાંથી ખબર પડી કે મારા ઘરમાં હું છે હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા માટે કરવો જોઈએ પાણી પીવડાવવા માટે તમે આ પ્રકારની બરણીનો કપનો ઉપયોગ કરી શકો ભલે તમે ચા પીવાની અંદર કપ ન વાપરો બર્ણી છે અન્ય કોઈ ઉપયોગ માટે ન વાપરો પરંતુ એ વૃક્ષોને પાણી પીવડાવવા માટે નાના છોડને પાણી પીવડાવવા માટે તમે વાપરી શકો બરાબર તો એક હેતુ માટે તે ઉપયોગી નથી રહ્યા તો બીજા હેતુ માટે તેનો ઉપયોગ કરી લીધો આને કહેવાય હેતુ ફેર કરવો પાણી ભરવાની માટલી તૂટે તો તેનો ઉપયોગ છે કલાડી તરીકે રસોઈમાં કરવો જોઈએ તમે સર્ચ કરજો કલાડી કલાડી એક પ્રકારનું પાત્ર જ આવે બરાબર જેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે રસોડામાં તો જે કાચનું પૂરેપૂરું માટલું હોય ને એ માટલું તૂટે ને પછી અહીંથી એને કાપી નાખવામાં આવે મતલબ કે વ્યવસ્થિત તોડી નાખવામાં આવે ને આટલો જે ભાગ વધે ને એને કલાડી કહેવાય તો એનો ઉપયોગ છે રસોડામાં કરવામાં આવે છે તો એક હેતુ માટે પાણી ભરવા માટે ઉપયોગમાં ન રહ્યું તો બીજા હેતુ માટે કલાડી તરીકે આપણે એનો ઉપયોગ કર્યો આને શું કહેવાય હેતુ ફેર કરવો રીપર્પઝ કરવો એવું કહેવાય છે તો રીપર્પઝ અને રિફ્યુઝ આ બે ભેગા થઈ અને બે માર્કમાં રીયુઝ આમ દોઢ માર્ક જેવડો સવાલ થાય એ ત્રણ જ મુદ્દા છે ત્યાર પછી રીસાયક્લિંગ બે માર્કનો સવાલ અને રિડ્યુસ છે પણ બે માર્કનો સવાલ આવા અગત્યના પાંચે પાંચ આર વિશે આપણે વાત કરી ગયા આજના લેક્ચરની અંદર આપણે ઘણું બધું ભણ્યા છીએ તમારે બધાએ આ દરેક ક્વેશ્ચન આન્સર એક એક વખત તમારે લખવાનો છે મોઢે પાકો કરવાનું છે કારણ કે ટેસ્ટ હમણાં ખૂબ ઓછા સમયમાં આવી રહી છે તો એક વખત લખી અને ખૂબ સારામાં સારી તૈયારી કરીને પછી એક વખત મોઢે લખજો તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું સુપોષિત વિકાસ સમજીશું ત્યાં સુધી આજ્ઞા આપો આવજો ધન્યવાદ